ચાલો વિદ્યાર્થીઓ, આપણે સાતમાની અંદર પૂર્ણાંક સંખ્યાઓ બરોબર આજે કહે કે જૂન ની અંદર મેં લાઈવ ની અંદર આપણે વ્યસ્ત સંખ્યા વિરોધી સંખ્યા આના વિશે આપણે 11 લેક્ચર ની અંદર ચર્ચા કરી હતી. હવે ત્યાંથી આપણે આગળ વધીએ બરોબર. તો તમારું ચેપ્ટર નંબર 11 સુધીનું જે કાંઈ હતું એ પૂર્ણાંક સંખ્યાઓના પુનરાવર્તન જેવું હતું. હજી એક નિયમ છે, એક બાદબાકીનો નિયમ, એ મારે તમને આજે કહેવો છે બરોબર. આ એક નિયમ છે, જ્યાં સુધી જીવો ને જિંદગીમાં જ્યાં સુધી શ્વાસ ચાલે ને ત્યાં સુધી યાદ રાખજો. જો હું નિયમ લખું છું એક બાદબાકી માટેનો નિયમ છે, બાદબાકીની નિશાની માટેનો નિયમ છે બરોબર. આ એવું લાગે તો બાકી બુક ની અંદર લખી લેજો બરોબર. જો નિયમ શું છે, કદાચ મેં લખાવેલો હોય છે અથવા તો ફરી વાર લખાવી દઉં છું, રિવિઝન થઈ જાય બરોબર. ચલો જો કૌંસ ની બહાર માઇનસ ની નિશાની હોય, મતલબ કે બાદબાકી ની નિશાની હોય, તો કૌંસ ની અંદર રહેલી બધી જ સંખ્યાની નિશાની બદલવી આ નિયમ એવું કહે છે કે જો કૌંસ ની બહાર, મતલબ કે અહીંયા તમને કૌંસ ની અંદર ચલો 8 લખેલા છે, અહીંયા માઇનસ નિશાની આપેલી છે, તો આ કૌંસ છોડો ત્યારે આ કેવા થાય, તો કે માઇનસ 8. જો કૌંસ ની બહાર માઇનસ નિશાની આપેલી છે, કૌંસ ની અંદર માઇનસ 7 લખેલા છે, સમજો. આ હું તમને ઉદાહરણ સમજાવું. ચલો તો જો કૌંસ ની અંદર કેવી નિશાની છે, માઇનસ 7, તો કૌંસ ની બહાર માઇનસ નિશાની આપેલી છે, તો કૌંસ ની અંદર રહેલી તમામ સંખ્યાઓ નિશાની બદલવાની. આ માઇનસ 7 એ હવે કેવા થઈ જશે, પ્લસ 7. પણ આપણે સામાન્ય રીતે આવી રીતના પ્લસ લખતા નથી. આ એક કૌંસ વાળો નિયમ યાદ રાખજો. ખ્યાલ આવી ગયો બધાને નિયમ શું છે? ચલો બરોબર, જો કૌંસ ની બહાર માઇનસ નિશાની હોય, તો કૌંસ ની અંદર રહેલી તમામ સંખ્યાઓની નિશાની ચેન્જ થાય. જો હજી હું તમને એક વધારે ઉદાહરણ આપું, અહીંયા ધારો કે આવી રીતના લખેલું છે, અહીંયા માઇનસ લખેલું છે. ચલો હવે આપેલું છે 5 + 3 - 2 - 1 - 8. ચલો આવી રીતના એક કૌંસ આપેલો છે અને આવી રીતના અંદર તમને સરવાળા બાદબાકી આપેલો છે. કૌંસ ની બહાર કેવી નિશાની છે, માઇનસ. જો કૌંસ ની અંદર માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. ખ્યાલ આવી ગયો? બસ આ કેવા છે, 5 પ્લસ છે, કાંઈ ન હોય તો અહીંયા પ્લસ હોય તો આ કેવા થઈ જશે, હવે -5. આ +3 છે એ કેવા થઈ જશે, -3. આ 2 માઇનસ છે એ કેવા થઈ જાય, તો કે +2. ખ્યાલ આવી ગયો નિશાન ચેન્જ કરવાનું. આ +1 એ કેવા થઈ જાય, -1. આ -8 એ +8 બરોબર. હવે આવી રીતના ખબર પડી કે બધાને શું કરવાનું છે. કૌંસ ની બહાર જો માઇનસ નિશાની હોય, તો કૌંસ ની અંદર રહેલી દરેક સંખ્યાઓની નિશાની ચેન્જ થાય. આ નિયમ તમે જિંદગીની અંદર જ્યાં સુધી ગણિત ભણો ત્યાં સુધી યાદ રાખજો, કારણ કે બહુ અત્યંત મહત્વનો અગત્યનો નિયમ છે. એ હોય તે પણ લખી લેજો, જો આગળ મેં કહી દીધેલું હોય તો કોઈ પ્રશ્ન નથી. પણ અત્યારે આ નિયમ હજી પણ ન લખ્યો હોય તો લખી લેજો અને પાકો કરી લેજો બરોબર. પાકી બુક ની અંદર આવી રીતના લખી નાખજો, એટલે ભવિષ્યની અંદર તમને ગમે ત્યારે પ્રશ્ન થાય તો આ સમજવા થાય. ચલો ખ્યાલ આવી ગયો એટલો. હવે સંખ્યા રેખા વિશે તો મેં તમને માહિતી આપેલી છે બરોબર, 11 લેક્ચર ની અંદર, કે સંખ્યા રેખાની અંદર ડાબી બાજુ કઈ સંખ્યા હોય, જમણી બાજુ કઈ સંખ્યા હોય, આના વિશે આપણે ચર્ચા કરી ગયા છે. ચલો
હવે આજે આપણે માત્ર પહેલા એટલું શીખીશું તમારો સ્વાધ્યાય 1.1 છે ને એની અંદર અમુક પ્રશ્ન આપેલા છે બરોબર આજે એનો આપણે સોલ્યુશન મેળવીએ સ્વાધ્યાય 1.1 ચલો સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 1 જો દેખાય છે બધાને સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 1 જો પ્રશ્નની હું સૂચના વાંચું છું બરોબર તમારે સૂચનાની અંદર ધ્યાન આપવાનું છે કે સૂચના શું કહેવા માંગે છે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલા છે ચલો જો પહેલા એક સંખ્યા રેખા આપેલી છે ચલો આવી રીતના સંખ્યા રેખા આપેલી છે બરોબર આ શું થઈ ગઈ સંખ્યા રેખા બરોબર બધાને દેખાય છે ને ઓકે ચાલો હવે જો એની અંદર અહીંયા 0 એવું લખેલું છે બરોબર અહીંયા આમ 0 લખેલું છે પછી 1 અને 2 આ બીજો જે આંકો છે એની ઉપર લખેલું છે અહીંયા શ્રીનગર આવી રીતના લખેલું છે પછી અહીંયા 3 આ 4 અને પછી અહીંયા 5 આ 5 માં ઉપર છે -5 પછી આવશે 6 7 8 9 અને 10 અહીંયા આવશે -10 બરોબર છેલ્લે -10 અને ઈ પેલા અહીંયા લખેલું છે લાહોલ સ્પીતિ ચલો આ હું લખેલું છે લાહોલ સ્પીતિ જો આ તમારી ચોપડીની અંદર આપેલું છે બરોબર તમારે ખાસ સંખ્યા રેખા ઉપર જોવાનું છે ચલો પછી અહીંયા આવશે 1 2 3 4 અને અહીંયા કેવી સંખ્યા આવે ધન સંખ્યા જો સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુ ઋણ સંખ્યા જમણી બાજુ ધન સંખ્યા આ 5 ઉપર તમને આપેલું નામ છે શિમલા ચલો 6 7 8 9 અને અહીંયા આવશે 10 ચલો 10 પછી આવશે 11 12 13 14 અને અહીંયા આવશે 15 15 થી પહેલાનો જે પોઈન્ટ છે એની ઉપર તમને આપેલું છે અહીંયા ઉટી આપેલું છે અહીંયા આપેલા છે 15 16 17 18 19 અને અહીંયા આવશે 20 પછી 21 22 23 24 અને 25 અહીંયા 21 પછી 21 અને 22 ની બાજુમાં બેંગ્લુરુ આપેલું છે તમે જેને બેંગ્લોર બોલો ને એને શું બોલે બેંગ્લુરુ ચલો હવે પહેલા તો આજે તમે એ સમજી લ્યો કે આની અંદર જો અહીંયા તો તમને ખબર પડે બરોબર જો હવે તો પહેલા તો આ બધા જે સ્થળ છે એના આપણે તાપમાન લખી નાખ્યા કઈ રીતના જો અહીંયા શૂન્ય છે ખાસ યાદ રાખજો સંખ્યા રેખા ઉપર કઈ રીતના દર્શાવે આ શૂન્ય છે અહીંયાથી અહીંયા -5 છે અહીંયા શૂન્ય છે વચ્ચે 4 આંકા છે મતલબ અહીંયા શું આવે -1 -2 આ -3 અને -4 પછી શું આવી જાય -5 પછી -6 -7 અને અહીંયા શું આવે -8 જો આ આવશે -8 પછી આપણે જેની જરૂર છે ને એના તાપમાન લખીએ અહીંયા -1 આવે અહીંયા શ્રીનગરમાં આવે -2 બરોબર આ નક્કી થઈ ગયું અહીંયા જમણી બાજુ ધન સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 પછી 11 12 13 અને અહીંયા આવશે 14 15 પહેલા શું આવે 14 જો આવે 15 પહેલા 14 પછી 15 16 17 18 19 20 21 ને અહીંયા શું આવે આ 22 આ શું છે બધું તાપમાન છે આ જે નીચે આંકડા લખ્યા ને એ બધા શું છે તાપમાન છે બરોબર
તાપમાન દર્શાવે છે તાપમાન ચલો તાપમાન શેમાં દર્શાવે છે અંશ સેલ્સિયસ ની અંદર બરોબર જો હા ડિગ્રી બરોબર અને શું વચ્ચે ડિગ્રી અથવા તો અંશ સેલ્સિયસ બરોબર આપણે બોલીએ કે ઉનાળાની અંદર ન્યૂઝપેપરની અંદર તમે વાંચતા હોય કે આજે તો પારો બરોબર તાપમાનનો પારો એટલા ડિગ્રી છે એટલા ડિગ્રી છે ત્યાં સેલ્સિયસ ની અંદર તાપમાન ચલો આ બધા જે આંકડા દર્શાવે સમજો જો ગણિત ને સેલું કઈ રીતના બનાવાય એની હું તમને પદ્ધતિ શીખવાડું જો આ સંખ્યા રેખા ઉપરથી તમે આરામથી જવાબ આપી શકો બરોબર પહેલા આવી રીતના લખ નાખો પછી ચલો લાહોર સ્પીતિ ઉપર કેટલું તાપમાન છે તો કે -8 અંશ સેલ્સિયસ આ લાહોર સ્પીતિ નું તાપમાન કેટલું છે -8 જો દર્શાવે છે ચલો પછી આપણે જોઈએ શ્રીનગર ચલો આ શ્રીનગર ઉપર કેટલું તાપમાન છે -2 અંશ સેલ્સિયસ ચલો આ શેનું છે શ્રીનગર બરોબર પછી આવશે શિમલા ચલો ત્રીજા નંબર ઉપર કયું છે તો કે શિમલા ચલો શિમલા ની અંદર કેટલું તાપમાન છે તો કે 5 અંશ સેલ્સિયસ બરોબર 5 અંશ સેલ્સિયસ ચલો પછી આવશે ચોથા નંબર ઉપર ઉટી આ ઉટી ની અંદર કેટલું તાપમાન છે તો કે 14 અંશ સેલ્સિયસ બરોબર આ શેનું તાપમાન છે ઉટી પછી આવશે બેંગલુરુ ચલો આ 5 નંબર ઉપર બેંગલુરુ કેટલું તાપમાન છે 22 અંશ સેલ્સિયસ બધાએ આવી રીતના ટેબલ બનાવવાનું છે ખ્યાલ આવી ગયો બધાને બરોબર ચલો હવે આજે આપણે સંખ્યા રેખા અને ટેબલ સુધી રાખ્યું બરોબર નેક્સ્ટ લેક્ચર ની અંદર હવે આના વિશે પ્રશ્ન પૂછીશ એટલે બધાએ આ બુક ની અંદર ઉતારી દેવાનું છે ચલો